જ્વાળામુખી ભર્યા પર્વતો, ગાઢ લીલા અરણ્યો અને તરુશૂન્ય મેદાનોથી સભર મધ્ય અમેરિકાનો પ્રદેશ નિકારાગુઆ, જ્યાં વર્ષ 1927 થી 29 દરમિયાન શરૂ થઈ વેનગાર્ડિયા લિટરરી મૂવમેન્ટ. આ મૂવમેન્ટના મુખ્ય પ્રણેતા હતા કવિ પાબ્લો એન્ટોનિયો કુઆદ્રા. આ પ્રદેશને કુઆદ્રા નવું સ્વરૂપ આપે છે પોતાની કવિતાઓમાં અને રચે છે અનન્ય અને અનેરા વૃક્ષ કાવ્યો. એક અર્થમાં આ કાવ્યો પ્રાકૃતિક પરિવેશ ધરાવે છે, સાથે વિજ્ઞાનશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સામાજિક, રાજકીય, પ્રાદેશિક સંકેતોને ઉજાગર કરે છે. વિશેષ બાબત એ છે કે મધ્ય અમેરિકન આદિવાસી સંસ્કૃતિઓના પૌરાણિક સંદર્ભો અને કિવદંતીઓના ઉલ્લેખને કારણે આ કાવ્યો મહત્વના બની જાય છે. નિકારાગુઆના સન્માનનીય કવિ પાબ્લો એન્ટોનિયો કુઆદ્રાની વૃક્ષવંદનાથી સભર આ કાવ્યોનો કવિ હરીશ મીનાશ્રુ ગુજરાતી અનુવાદ કરે છે, જેનું શીર્ષક છે સાત વૃક્ષો વિલાતા ઉજાસની વિરુદ્ધ. આ વૃક્ષોમાં કોઈ પ્રેમ વૃક્ષ છે તો કોઈ સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક, કોઈ વૃક્ષ ગુરુપદ પામે છે અને શીખવે છે કરુણા, અનુગ્રહ અને વિન્યાસના પાઠ, તો ક્યાંક કોઈ વૃક્ષ જુલમની સામે ઉન્નત શાંતિનું સામર્થ્ય ધરાવે છે. આ કાવ્યો પર્યાવરણલક્ષી હોવાની સાથે સાથે ઘણા સાંસ્કૃતિક ઐતિહાસિક સંદર્ભો ધરાવે છે, જેને સમજવા માટે હરીશ મીનાશ્રુએ દરેક કાવ્યના અંતે પાદટીપો મૂકી છે, જે દરેક કાવ્યને મૂળ સ્પેનિશ કાવ્યના યથાયોગ્ય સંદર્ભમાં સમજવા માટે ઉપયોગી સાબિત થશે. ખૂબ ચીવટપૂર્વક થયેલો આ અનુવાદ વાચકને સંકુલ સંદર્ભોની સમજ આપી એક અનોખા વૃક્ષ વિશ્વની ભાવનાત્મક સેર કરાવશે. કવિ પાબ્લો એન્ટોનિયો કુઆદ્રાના લેટિન અમેરિકન કાવ્ય સંગ્રહનો કવિ હરીશ મીનાશ્રુ દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ સાત વૃક્ષો વિલાતા ઉજાસની વિરુદ્ધ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.